પાટણ ખાતે આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવાની ઘટના સામે આવી હતી. જોકે અવનવર ભોજનમાં બેદરકારી સામે આવતી અને સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા આખરે આજે આદિજાતિ કુમાર છાત્રાલયના છાત્રો સહિત આદિજાતિના લોકો પાલનપુર ખાતે આવેલા આદિજાતિ મદર્સની નિયામક કચેરી ખાતે ન્યાયની માંગ સાથે પહોંચ્યા હતા. પાટણ ખાતે આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી છાત્રોને પીરસાતા ભોજનમાં બેદરકારી દાખવી કોઈકવાર કાંકરા કોઈકવાર મચ્છર જોવા મળતાના આક્ષેપ સાથે છાત્રોએ અનેક વખત સ્થાનિક લેવલે રજૂઆત કરી ભોજનની ગુણવત્તા સુધારવા માંગ કરી હતી. પરંતુ તે બાદ કોઈ ઉકેલ ના આવ્યો અને 3 દિવસ અગાઉ ભોજનમાંથી દેડકો નીકળતા છાત્રોમાં રોષ ભભૂક્યો હતો, જેને લઈ પાટણ આદિજાતિ કુમાર છાત્રાલયના છાત્રો સહિત આદિજાતિ સમાજના લોકો આજે ન્યાયની માંગ સાથે અને આદિજાતિ મદદનીશ નિયામક રાજીનામું આપે તેની માંગ સાથે પાલનપુર સેવા સદન 2 ખાતે આવેલ આદિજાતિ મદદનીશ નિયામકની કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. જોકે કચેરી બહાર જ પહેલેથી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. જોકે રજૂઆત કરવા પહોંચેલા છાત્રોને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો અને તે બાદ પણ છાત્રોએ કચેરીમાં પ્રવેશવા પ્રયાસ કર્યો અને તે સમયે પોલીસ અને છાત્રો વચ્ચે મામલો બિચકતા પોલીસે છાત્રો પર લાઠી ઉગામી. જોકે પોલીસે હરવા લાઠીચાર્જની શરૂઆત કરતાં જ કચેરી નજીક દોડધામના દ્રશ્યો સર્જાયા. કેટલાક છાત્રો લાઠીથી બચવા નાસી છૂટ્યા તો કેટલાક છાત્રો પોલીસના હાથે લાગતા પોલીસે છાત્રોને પોલીસ વાનમાં પૂરી પોલીસ મથકે લઈ જવાયા. જોકે ન્યાયની માંગ સાથે છાત્રો આદિજાતિ મદદનીશ નિયામકના કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ ન્યાય તો મળવો દૂર રહ્યો. પરંતુ પોલીસે છાત્રો ઉપર હરવો લાઠીચાર્જ કરતા ન્યાયની માંગ સાથે પહોંચેલા છાત્રો આખરે પોલીસની લાઠી ખાઈ પરત ફરવાનો વારો આવ્યો છે. જોકે પોલીસ વિભાગના આ વલણને લઈ છાત્રોમાં ભારે રોષ ભભૂક્યો છે. ત્યારે છાત્રોના પ્રશ્નોનો હલ લાવવો તો દૂર રહ્યો, પરંતુ પોલીસે છાત્રો પર જ લાઠી ઉગામી દેતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવેદન પત્ર આપી અને સરકાર શ્રી નું ધ્યાન દોરવા માંગતા હતા કે આવું અમારે કેમ બને છે. અમારા જયારે જમવાની રસોઈવાની વાતો એના અંદર મરેલા ડેટકા નીકળે, આરોગ્યના એના સ્વાર્થ સાથે પણ ચેડા કરવામાં આવે છે. તો આ સમગ્ર ઘટના અમારા વિદ્યાર્થીઓના દ્વારા સરકાર નું ધ્યાન દોરવા માટે અમે આજે જિલ્લા કચેરી ખાતે જિલ્લા તકેદારી અધિકારી ને મળવા અને કલેક્ટરશ્રી નું ધ્યાન દોરવા માટે આવ્યા હતા. તો આજે અમે અમારું આવેદન પત્ર લઈ અમારું સમગ્ર ટીમ અમારી લીડરશીપ સમગ્ર વિદ્યાર્થીઓ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના એકઠી થઈ અને આવ્યા હતા. તો અમારો અવાજ કરવા માટે અને અમારો અવાજ દેવા માટે પોલીસે આજે ઉપર અમારા ઉપર જે દમન કર્યું અને લાઠીચાર્જ કર્યો એને જે જો હુકમે કરી અને તાનાશાહી કરી અને સરકારના ઇશારે અમારા જે વિદ્યાર્થીઓ અમારા જે વિદ્યાર્થી નેતાઓ પર જે દમન કર્યું છે અને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સરકારશ્રીને ચેતવણી આપું છું કે તમારો પોલ ખુલ્લો થઈ જાય, તમારી બેવડી નીતિ ચાવી થઈ જાય, સતી થઈ જાય. એના માટે તમે અમારા ઉપર જે અત્યાચાર કર્યો છે એ અત્યાચાર અમે કઈ ક્યારે સહન કરીને કર્યું. અમે આજે આ કચેરીને તાળબંધીનો સીધો જનંત કાર્યક્રમ આપવાના હતા, પરંતુ સમગ્ર અમારો જે બનાવ બન્યો અમારી કચેરી સુધી જવા દીધા અને દમન કરી અને અમને અહીંથી પાછા વાળવામાં આવ્યા છે. મીડિયાના માધ્યમથી અમે સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે આવું કે અમારા પર દમન ક્યારે રહેશે. તમે લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠાવવાની વાત હોય તો તમે લોકશાહીનું ખૂન હત્યા કરી રહ્યા છો. આ તંત્ર દ્વારા આટલી બધું દમન જે ચાલી રહ્યું છે એના અમે સખત વિદ્યાર્થીઓ આક્રોશ સાથે આજે આ આવેદન પત્ર અને સરકાર સાથે આક્રોશ સાથે મેં એની વિનંતી કરવા આવી છે. આમ અમારો અહંવાક છે. પ્રાંતિજ પ્રાઇમ પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, 1 મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર, બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ.
ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403, મોબાઈલ નંબર 9909990161.